नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी ने वच्चे सर्जाए लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बाड़ला ऑनलाइन शिक्षण कार्य में हूँ वारण वरदेव्यान आप सर्वे नु हार्दिक स्वागत करू छु। आपने धोरण 9 विषय गणित चैप्टर नंबर 2 बहुपदियों की अंदर स्वाध्याय 2.4 की अंदर प्रश्न नंबर 5 की चर्चा करीशु। तो जो अवयवो पाड़वाना छे, त्रिघात बहुपदी आपेली छे अने एना अवयवो पाड़वाना ए आपणे आगळ एक उदाहरण अने स्वाध्याय 2.4 नो एक दाखलो जोई गया। बराबर, तो अहीं जो पहला सहगुणकोनो सरवाळो करवानो ए नियम छे। तो सहगुणकोनो सरवाळो करीए अने जो सहगुणकोनो सरवाळो 0 थाय तो आपेली बहुपदीनो एक अवयव एक्स माइनस वन थाय। पर अहीं जोईए आपणे, जोईने पण खबर पड़े अहीं माइनस 5 छे, माइनस 9 छे, माइनस 3 छे। तो 9 ने 5 14 थाय, 14 ने 3 17, एटले के माइनस 17 थाय छे अने प्लस 1 एटले के माइनस 16 थाय छे। बराबर, अहीं सहगुणकोनो सरवाळो 0 थतो नथी। तो अहीं एकीघात अने द्विघातना सहगुणकોનો સરવાળો કરી જોવાનો। જો એકીઘાત અને દ્વિઘાતના સહગુણકોનો સરવાળો જો સમાન થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ કયો હોય? જો સમાન થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ x + 1 હોઈ શકે છે। તો જોઈએ હવે અહીંયા એકીઘાતના સહગુણકોનો સરવાળો કરીએ। એકીઘાતના સહગુણકોનો સરવાળો અહીંયા મિત્રો જો એકીઘાત કહેલી છે તો એકીઘાતમાં તમને સમજ હોવી જોઈએ। જો અહીંયા 5 અચળ પદ આપેલું છે તો x ની કેટલી ઘાત હોય? 0 ઘાત હોય। બરાબર, તો જો x ની 0 ઘાત હોય તો આ કેવી કહેવાય? બેકી કહેવાય। પછી x ની 1 ઘાત છે એ કેવી કહેવાય? એકી ઘાત કહેવાય। અહીંયા x ની 2 ઘાત છે એ કેવી કહેવાય? બેકી કહેવાય। અહીંયા x ની 3 ઘાત છે એ કેવી કહેવાય? એકી ઘાત કહેવાય। બરાબર, તો જો એકી ઘાતના સહગુણકોનો સરવાળો કરવાનો છે, એકી ઘાતનો સરવાળો કરવાનો નથી। તો અહીંયા જો એકી ઘાતનો સહગુણક x ની 1 ઘાતનો સહગુણક કેટલો છે? માઇનસ 9 છે। તો અહીંયા લખી દઈએ માઇનસ 9। પછી x ની 3 ઘાત એ પણ એકી ઘાત છે તો એનો સહગુણક 1 છે, પણ કેવો? પ્લસ। તો અહીંયા પ્લસ 1 બરાબર માઇનસ 9 અને પ્લસ 1 છે। તો અહીંયા જો માઇનસ 9 અને પ્લસ 1 હોય તો 9 માંથી 1 બાદ કરીએ તો 8 વધે, પણ કેવા? માઇનસ। માઇનસ 8 જવાબ આવે છે। બરાબર, હવે બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરીએ। તો જો બેકી ઘાતના સહગુણકોનો સરવાળો અહીંયા બેકી ઘાત એટલે કે આ 0 ઘાત છે, પણ આ 0 ઘાત કેવી કહેવાય? બેકી કહેવાય। બેકી તો સમજ પડે છે ને કે જેમાં 2 4 6 8 0 હોય એ બધા બેકી ઘાત કહેવાય। બરાબર, તો અહીંયા જો x ની 0 ઘાત છે કેવી કહેવાય? બેકી કહેવાય। x ની 0 ઘાત નો સહગુણક કેટલો છે? માઇનસ 5 છે। તો અહીંયા લખી દઈએ માઇનસ 5। પછી અહીંયા જોઈએ તો અહીંયા x ની 2 ઘાત છે એ પણ કેવી થાય? બેકી થાય। એનો સહગુણક કેટલો છે? માઇનસ 3 છે। તો એ માઇનસ 3 લખી દઈએ। માઇનસ 5 અને માઇનસ 3 નો સરવાળો કેટલો થાય? માઇનસ 8 થાય છે। અહીંયા જો આ પ્રમાણે તમારે લખવાનું, પ્લસ અહીંયા માઇનસ 3 એ બંનેનો સરવાળો કરવાનો છે। બરાબર, અહીંયા માઇનસ પ્લસ અને માઇનસ 3 કેટલા થાય છે? માઇનસ 8 થાય છે। અહીંયા જોઈએ તો જો એકી ઘાતના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કેવો થાય છે? સમાન થાય છે। તેથી આપણે કહી શકીએ
કે આપેલી બહુપદીનો એક અવયવ x + 1 હોઈ શકે છે બરાબર આપેલી બહુપદીનો એક અવયવ x + 1 છે માટે લખી દઈએ અહીં એકી ઘાતના સહગુણકો અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો સમાન થતો હોવાથી બહુપદી p of x નો એક અવયવ કયો હોય સમાન થાય x + 1 બરાબર અહીંયા આપણે અવયવ પહેલા નક્કી કરવાનો છે કે કયો અવયવ આવે છે x - 1 આવે છે કે x + 1 આવે છે તો અહીંયા જોઈએ x + 1 આવે છે બહુપદી આપણે આપેલી છે માટી બહુપદી લખી દઈએ બહુપદી કઈ છે x ની 3 ઘાત x ની 3 ઘાત - 3x નો સ્ક્વેર કે - 3x ની 2 ઘાત - 9x એટલે કે માઇનસ 9x મૂકીએ માઇનસ 5x માઇનસ 5x હવે જોઈએ તો આપણે બહુપદીની અંદર જે વચ્ચે બે પદો છે એના બે બે ભાગ પાડવાના છે તો અહીં લખી દઈએ માટે x ની 3 ઘાત એના પછીનું પદ એક અવયવ પ્લસ 1 આવે છે તો વચ્ચે વાળો પદ કેવું હોય પ્લસ બરાબર અહીં પેલા પદની જ વાત છે અહીં પ્લસ x ની 3 ઘાત હતી અહીં 1 ઘાત ઓછી લખવાની એટલે કે ઉતરતા ક્રમમાં x ની 3 હતી તો x ની 2 ઘાત અહીં જો આ પદના બે ભાગ પાડીએ છીએ એટલે અહીં જે બે પદો આવશે એ કેવા આવશે x ની 2 ઘાત વાળા જ આવશે તો અહીં જો માઇનસ 3x ની 2 ઘાત છે અહીં પ્લસ x ની 2 ઘાત અહીં માઇનસ 3x ની 2 ઘાત કરવાની છે તો કેટલા રહીએ તો માઇનસ 4x ની 2 ઘાત એ માઇનસ 4x ની 2 ઘાત માંથી x ની 2 ઘાત બાદ કરીએ તો કેટલા વધે માઇનસ 3x ની 2 ઘાત અહીં 4x વાળું પદ આવે છે બરાબર 4x ની 2 ઘાત વાળું પદ તો એના પછીનું જે પદ આવશે એ પણ કેવું આવશે 4x વાળું જ આવશે 1 ઘાત ઉતરતા ક્રમમાં પણ નિશાની કેવી લઈએ તો નિશાની અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા જો છે અંતિમ પદ 5x છે તો અહીંયા 5x વાળું પદ આવશે બરાબર અહીંયા કરવાના છે માઇનસ 9x તો અહીંયા માઇનસ 4x લઈએ અને માઇનસ 5x લઈએ તો માઇનસ 9x થાય પછી અંતિમ પદ કયો છે તો અંતિમ પદ અહીંયા x લખવાનો નથી આપણે x ની 0 ઘાત છે પણ આપણે x લખવાનો નથી એટલે માઇનસ 5 કારણ કે x ની 0 ઘાત છે એ 1 જ થઈ જાય ને 1 નો 5 જોડે ગુણાકાર 5 જ થાય છે બરાબર તો અહીંયા જોઈએ તો જો આ મધ્યમ પદ નું વિભાજન જે વચ્ચે બે પદો હતા એનું વિભાજન કર્યું અહીંયા માઇનસ 3x ની 2 ઘાત હતી તો પ્લસ x નો સ્ક્વેર માઇનસ 4x નો સ્ક્વેર લીધો તો વધ્યા કેટલા માઇનસ 3x ની 2 ઘાત પછી જો અહીંયા માઇનસ 9x કરવાના હતા તો માઇનસ 4x અને માઇનસ 5x કેટલા થયા માઇનસ 9x અને અંતિમ પદ માઇનસ 5 હવે બે બે પદમાંથી સામાન્ય લઈએ આ પદમાંથી સામાન્ય લઈએ તો સામાન્ય શું નીકળે છે x ની 2 ઘાત તો અહીં લખી દઈએ માટે x ની 2 ઘાત સામાન્ય નીકળે છે વધે શું કૌંસમાં અહીંયાથી x ની 3 ઘાત માંથી 2 ઘાત લઈ લીધી તો વધી કેટલી ઘાત 1 ઘાત વધી એટલે કે x વધે x ની 1 ઘાત આપણે 1 ઘાત લખતા નથી પછી વચ્ચે ચિહ્ન કરે છે પ્લસ તો આપણે પ્લસ નું ચિહ્ન મૂકી દઈએ પ્લસ અહીંયા x ની 2 ઘાત તો આપણે સામાન્ય લઈ લીધી છે તો વધે કેટલા 1
પછી જોઈએ બીજા બે પદમાંથી સામાન્ય કાઢવાના છે તો સામાન્ય શું દેખાય છે તો 4x સામાન્ય નીકળે છે બરાબર તો 4x સામાન્ય કાઢ્યા પણ નિશાની કઈ લેવાની નિશાની જે પ્રથમ પદ અગળ હોય એ જ લેવાની તો અહીંયા જો આ બે પદમાંથી પ્રથમ પદ માઈનસ 4x નો સ્ક્વેર છે તેની નિશાની કેવી છે માઈનસ આપણે માઈનસ લઈએ માઈનસ 4x માઈનસ 4x સામાન્ય નીકળ્યા તો એ 4x ની બે ઘાત હતી 4x લઈ લીધા તો વધ્યા કેટલા x તો અહીંયા x પછી જો આ માઈનસ સામાન્ય કાઢી છે તો અહીંયાથી માઈનસ સામાન્ય લીધું તો એ નિશાની બદલાઈ જાય માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ તો પ્લસ 4x લઈ લીધા છે 12 વધ્યું શું 1 પછી જો આ બે પદમાંથી સામાન્ય શું નીકળે છે આ બે પદની અંદરથી સામાન્ય 5 નીકળે છે પણ કેવા પ્રથમ પદની નિશાની માઈનસ છે એટલે માઈનસ અહીંયા લખી દઈએ માઈનસ 5 નીકળે છે અંદર શું વધે તો જો આ 5 સામાન્ય લઈ લીધા તો અહીંયા x વધે છે પછી આ માઈનસ ની નિશાની એ બદલે જાય કારણ કે માઈનસ સામાન્ય કાઢ્યા છે એટલે પ્લસ થઈ જશે અને 5 12 લઈ લીધા છે કશું જ નથી વધતું એટલે કેટલા વધે 1 તો અહીંયા લખી દઈએ x પ્લસ 12 તો અહીંયા જોઈએ તો ત્રણેય પદ ની અંદર સામાન્ય અવયવ કયો મળે છે x પ્લસ 1 તો લખી દઈએ x પ્લસ 1 ત્રણેય પદ માંથી સામાન્ય અવયવ મળ્યો હવે વધે છે શું x નો સ્ક્વેર માઈનસ 4x માઈનસ 5 હવે જો અહીંયા ત્રિપદી છે એના અવયવો મધ્યમ પદ નું વિભાજન કરીને પાડવાના છે કારણ કે જો અહીંયા ત્રિપદી ની અંદર પણ નિયમ છે કે જો પ્રથમ પદ અને પૂર્ણ વર્ગ પ્રથમ પદ અને અંતિમ પદ જો પૂર્ણ વર્ગ હોય તો એના તમે સીધા અવયવો પાડી શકો છો પણ અહીંયા પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે પણ અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી તો આપણે મધ્યમ પદ નું વિભાજન કરીને અવયવો પાડવાના માટે x પ્લસ 1 એ સામાન્ય અવયવ હતો અહીંયા મધ્યમ પદ નું વિભાજન કરીને અવયવો પાડતી વખતે આપણને ખબર જ છે કે ત્રિપદી ના અવયવો પાડીએ એ સમયે પ્રથમ પદ અને અંતિમ પદ નો ગુણાકાર કરીએ તો કેટલો થાય 5 ગુણ્યા x નો સ્ક્વેર એટલે 5x નો સ્ક્વેર થાય છે બરાબર અહીંયા 5x નો સ્ક્વેર થાય છે 5x સ્ક્વેર ના એવા બે અવયવો પાડવાના કે જેનો જવાબ કેટલો આવવો જોઈએ માઈનસ 4x અને શું કરીને લાવવાનું છે અંતિમ પદ ની નિશાની માઈનસ છે એટલે કે માઈનસ કરીને લાવવાના છે તો અહીંયા જોઈએ 5 કયા ઘડિયામાં આવે છે 5 એકા 5 તો જો 5x ગુણ્યા x કરીએ તો 5 એકા 5 એટલે 5x ગુણ્યા x કરીએ તો શું થાય છે 5x નો સ્ક્વેર થાય છે લાવવાના છે માઈનસ 4x તો અહીંયા કયું પદ માઈનસ લઈશું તો મોટું પદ માઈનસ લઈએ માઈનસ 5x અને માઈનસ સોરી પ્લસ x એટલે માઈનસ 5x માંથી x બાદ કરીએ તો વધે કેટલા માઈનસ 4x માટે લખી દઈએ x સ્ક્વેર માઈનસ 5x પ્લસ x માઈનસ 5 હવે જોઈએ અહીંયા ચાર પદ થાય છે તો બે બે પદ માંથી સામાન્ય લઈ લઈએ તો જો x પ્લસ 1 એ ઓલરેડી અવયવ છે પહેલા બે પદ માંથી સામાન્ય શું નીકળે છે તો પહેલા બે પદ માંથી સામાન્ય x નીકળે છે વધે શું x માઈનસ 5 પ્લસ બીજા બે પદ માંથી સામાન્ય કશું જ દેખાતું નથી તો કેટલા નીકળે 1 અહીંયા 1 સામાન્ય નીકળે છે કૌંસમાં શું વધે x માઈનસ 5 તો જોઈએ x પ્લસ 1 એ ઓલરેડી અવયવ છે અને આ બે પદ માંથી સામાન્ય અવયવ કયો મળે છે x માઈનસ 5 x માઈનસ 5 પછી વધે છે શું x પ્લસ 1 અહીંયા જો આપેલી ત્રિઘાત બહુપદીના ત્રણ અવયવો કયા મળે છે તો અહીંયા જોઈએ x પ્લસ 1 x માઈનસ 5 અને x પ્લસ 1 બરાબર અહીંયા x પ્લસ 1 છે બે વખત છે તમે x પ્લસ 1 નો સ્ક્વેર પણ લખી શકો છો બરાબર તો મિત્રો તમને આ દાખલાની અંદર સંપૂર્ણ સમજ પડી ગયા છે હવે જો અહીંયા એક વાર ફરીથી રિપીટ કરી લઈએ જેથી આવા જ દાખલા
બીજા બે દાખલા તમને હોમવર્ક ની અંદર આપું છું, એ દાખલા તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ વર્ગ ની અંદર પણ આવા દાખલા આપેલા છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો જુઓ અહીંયા એક્સ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ નવ એક્સ માઇનસ પાંચ એક્સ ની ઝીરો ઘાત. બરાબર, આપણે ઝીરો ઘાત લખતા નથી, પણ અહીંયા બેકી ઘાત સમજાવવા માટે મેં ઝીરો ઘાત લખેલી છે, એ હવે અત્યારે દૂર કરું છું. તો જુઓ અહીંયા સહગુણકોનો સરવાળો ઝીરો થતો નથી, જોઈને પણ ખબર પડી જાય. માઇનસ પાંચ એ માઇનસ પાંચ માઇનસ નવ માઇનસ ચૌદ અને માઇનસ ત્રણ એટલે કેટલા થાય, માઇનસ સત્તર થાય. સત્તર ને એક એટલે કે માઇનસ સોળ થાય છે. તો અહીંયા સહગુણકોનો સરવાળો ઝીરો થતો ના હોય એ સમયે તમારે એકી ઘાતના સહગુણકો અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરવાનો છે. તો એકી ઘાતના સહગુણકો અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરો. તો જો એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો જો સમાન થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ કયો હોય, એક્સ પ્લસ વન હોય. બરાબર, પછી જો અહીંયા અવયવ નક્કી કર્યા પછી બહુપદી આપેલી છે, તો બહુપદી ની અંદર પેલા એક્સ ની ત્રણ ઘાત છે, પછી એના પછીનું નેક્સ્ટ સ્ટેપ અહીંયા પ્લસ અવયવ લાવવાનો છે, એટલે કે પ્લસ અહીંયા ઉતરતા ક્રમમાં એક ઘાત ઓછી લખવાની, એટલે કે એક્સ ની બે ઘાત લખી. અહીંયા માઇનસ ત્રણ એક્સ નો સ્ક્વેર છે, અહીંયા પ્લસ એક્સ ની બે ઘાત લીધી તો વધારેલા માઇનસ ચાર એક્સ ની બે ઘાત. એના પછી નેક્સ્ટ પદ પણ ચાર એક્સ જ આવવાનું છે, એક જ ઘાત ઓછી લખવાની છે, પદ તો એનું એ જ લખવાનું છે. પણ નિશાની કઈ લઈએ તો અહીંયા જો માઇનસ ચાર એક્સ લઈએ માઇનસ પાંચ એક્સ લઈએ તો માઇનસ નવ એક્સ થાય છે અને અંતિમ પદ માઇનસ પાંચ છે. હવે બે બે પદ માંથી સામાન્ય લેવાના છે. તો જો આ બે બે પદ માંથી સામાન્ય કાઢીએ તો સામાન્ય શું નીકળે છે, એક્સ પ્લસ વન. હવે એક્સ પ્લસ વન ત્રણેય પદમાં સામાન્ય અવયવ હતો, તો એક્સ પ્લસ વન સામાન્ય લઈ લીધો અને એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ ફાઈવ એ વધે છે એ આપણે લખી દીધો, એક્સ પ્લસ વન. હવે અહીંયા ત્રિપાદી છે, એનું મધ્યમ પદ નું વિભાજન કરીને અવયવો પાડ્યા, એક્સ ની એક્સ નો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ એક્સ માઇનસ પાંચ એક્સ માંથી એક્સ બાદ કરીએ તો માઇનસ ચાર એક્સ વધે માઇનસ પાંચ. એક્સ પ્લસ વન એ ઓલરેડી અવયવ હતો. હવે બે બે પદ માંથી સામાન્ય કાઢીએ, પ્રથમ બે પદ માંથી સામાન્ય નીકળે છે એક્સ, વધે શું, એક્સ માઇનસ પાંચ પ્લસ આ બે પદ માંથી સામાન્ય શું નીકળે છે, કશું જ નીકળતું નથી. તો એક તો દરેક નો અવયવ છે એટલે આપણે એક સામાન્ય કાઢ્યો, વધ્યા શું, એક્સ માઇનસ પાંચ. હવે જોઈએ તો જો એક્સ પ્લસ વન આ બે પદ માંથી સામાન્ય અવયવ કયો મળે છે, એક્સ માઇનસ પાંચ અને વધે છે શું, એક્સ પ્લસ વન. બરાબર, તો મિત્રો આગળની ત્રિપદીના ત્રણ અવયવ એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ ફાઈવ છે. બરાબર, તો મિત્રો આ દાખલાની અંદર તમને સંપૂર્ણ સમાજ પડી ગયા છે અને હવે આપણે આને લગતા બીજા બે દાખલાઓ છે એ હોમવર્કમાં આપું, એ હોમવર્ક તમારે ઘરેથી કરી લાવવાનું છે. એકવાર આ દાખલા નોટ ડાઉન કરી દો પછી હું હોમવર્ક આપું છું એ તમારે ઘરેથી કરવાનું છે. બરાબર, તો મિત્રો એકવાર નોટ ડાઉન કરી દેજો. હવે જો મિત્રો આપણે હોમવર્ક ઘરેથી કરવાનું છે, સ્વાધ્યાય 2.4 ના પ્રશ્ન નંબર 5 ના દાખલા નંબર 3 અને 4 નો. તો હું એકવાર તમને હિન્ટ આપી દઉં છું અને એ હિન્ટ ઉપરથી તમારે દાખલાની ગણતરી કરવાની છે. તો જો અહીંયા દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 છે, આનો પહેલા એક અવયવ નક્કી કરવાનો છે. તો અહીંયા જોઈએ તો જો સહગુણકોનો સરવાળો ઝીરો થતો નથી આપણને જોઈને પણ ખબર પડી છે. તો અહીંયા એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરવાનો. જો એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો સમાન થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ કયો હોય, એક્સ પ્લસ વાય. હવે તો પહેલા નંબરના દાખલાની અંદર તમે જે મેં કહ્યું એ પ્રમાણે એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરી જવાનો અને જો સમાન થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ કયો હોય, એક્સ પ્લસ વન હોય. હવે
चौथा दाखला ની અંદર જોઈએ તો અહીંયા પણ પહેલા સહગુણો ગુણો સરવાળો કરી જોવાનો અહીંયા વચ્ચે વાળા પદ પ્લસ અને માઈનસ છે તો અહીંયા એકી ઘાત અને બેકી ઘાતના સહગુણો ગુણો સરવાળો કરશો તો તમને કયો મળે છે એ તમારે જાતે નક્કી કરવાનો આગળ આપણે દાખલા ગણ્યા ને તો ત્રણ દાખલાઓ ઉપરથી તમને સમજ પડી ગયા હશે કે સહગુણો ગુણો સરવાળો કેવી રીતે કરવાનો જો ઝીરો થઈ જાય છે તો એનો એક અવયવ x માઈનસ વન છે બરાબર તો મિત્રો આ હિંટ ઉપરથી તમારે આ બે દાખલાની ગણતરી કરવાની છે તો ચાલો હવે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને લેક્ચર નંબર 27 ની અંદર એટલે કે આગળના લેક્ચરની અંદર બીજા અન્ય દાખલા વિશે ચર્ચા કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો